અમારી સમાજ છે તે સરકારની સામે ચડ્યો છે અને વિવિધ માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યો છે. ત્યારે ગઈકાલથી જ એવું હતું કે દૂધ મળશે કે નહીં મળશે લોકોમાં ચર્ચા ચાલી રહી હતી. ત્યારે આ જો તમે જોઈ શકો છો કે આપણે હમણાં નાવડી ઓવારા ખાતે છીએ અને ત્યાં ઘણી માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. માલધારી સમાજ દ્વારા જે છે તે દૂધ લઈને આવ્યા છે અને દૂધના કેન છે તે છે તે તાપી નદીમાં તેઓ ઢોળી રહ્યા છે. તેઓ વિવિધ માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા હતા. એ પહેલાં જે છે તે તબેલાઓ સરકાર દ્વારા જે હટાવવામાં આવ્યા હતા તે મુદ્દે માલધારી સમાજે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આ જ રોજ છે ફરી બીજી વિવિધ પડતર માંગણીઓને લઈને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને મોટી સંખ્યામાં માલધારી સમાજના જે લોકો છે તે અહીંયા નાવડી ઓવારા ખાતે આવ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે. તમે જોઈ શકો છો ઘણી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને દૂધના કેનો લઈને આવ્યા હતા અને દૂધ છે તે તાપી નદીમાં વહેડાવીને તેમનો વિરોધ કરી રહ્યા છે. તેઓની વિવિધ માંગણીઓ છે આ માંગણીઓને લઈને તેઓ વિરોધ કરી રહ્યા. ત્યારે તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું તેઓની શું માંગ છે અને શા માટે તેઓ વિરોધ કરી રહ્યા છે. જી આપ વિરોધ કરી રહ્યા છો, શું માંગને લઈને વિરોધ કરી રહ્યા છો? આ સરકાર માલધારીને પરેશાન કરે છે ને એના લીધે આ વિરોધ ચાલી રહ્યો. તમારી માંગ શું છે? માંગમાં તો એમ કે આ ઢોર ને બધાને આમ તેમ પકડીને તબેલામાંથી છોડી જાય, આ બધું બંધ કરો. પછી આ બધા માલધારીને હેરાન કરવાનું બંધ કરો. ખોટી રીતે બધાને પરેશાન કરે છે. આ સરકાર કઈ રીતે કેવી રીતે બધાને પરેશાન કરે તે બધાને નહીં ખબર. વિરોધ આ દૂધ નું બંધ રાખીને વિરોધ એ રીતે વિરોધ પાડે અને કેટલા દિવસ સુધી છે? જી બિલકુલ, તમે જોઈ શકો છો કે જે માલધારી સમાજ જે બિલકુલ માલધારી સમાજ છે વિવિધ માંગણીઓને લઈને તેઓની સરકારની સામે પડ્યો છે. તેઓના તબેલાઓ છે તેઓ સરકાર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. તે ઉપરાંત તેઓના ઢોરો છે તે પકડી પાડવામાં આવ્યા હતા. તેવી વિવિધ માંગણીઓ છે તેઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ બધી માંગણીઓને લઈને જે કાળો કાયદો પસાર કરવામાં આવ્યો છે તે તમામ માંગણીઓને લઈને માલધારી સમાજ સરકારની સામે ચડ્યું છે અને એક દિવસ માટે દૂધ કશે પણ મળશે નહીં તે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવું જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાશે ત્યાં સુધી આ વિરોધ પણ તેઓ ફરીથી પણ કરી શકે છે. કેમેરા પર્સન હરેશ ઠક્કર સાથે નિકિતા ચલિયાવાલા, ચેનલ સુરત.